આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી જ ઠંડાઈ. ઠંડાઈ એટલે શરીરને ઠંડક આપતું પીણું. તો કેટલાક લોકો તેને શિવરાત્રી ઉપર પણ બનાવે છે અને કેટલાક લોકો ધૂળેટીમાં પણ પીવે છે. તો ચાલો આજે બનાવીએ આપણે. તો ચાલો આજે એકદમ સિમ્પલ રીતથી આપણે ઠંડાઈ બનાવીએ. અને જો આ રીત સારી લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને શેર જરૂરથી કરજો. હવે મેં અહીંયા 11 નંગ કાજુ લીધા છે, સાથે મેં અહીંયા 15-16 નંગ બદામ લીધી છે, 1 મોટી ચમચી ખસખસ લીધી છે, 1 મોટી ચમચી વરિયાળી લીધી છે અને 1 ચમચી મોટી મગજતરીના બી લીધા છે, સાથે 1/2 નાની ચમચી મરીનો પાવડર લીધો છે. જો તમારે મરીનો પાવડર ના લેવો હોય તો 5-6 નંગ આખા મરી લઈને તેને પલાળી રાખવાના. અને સાથે મેં અહીંયા 5 નંગ એલચી લીધી છે. આ બધાને મેં 5 કલાક પલાળી રાખ્યું છે. તમે 4-5 કલાક એને પલાળી રાખજો જેથી એકદમ સોફ્ટ થઈ જાય બધાય. હવે આને આપણે મિક્સરના પીસી લેવાનું છે. તો તેના માટે મેં અહીંયા 1 મિક્સરનો જાર લઈ લીધો છે અને મિક્સરના જારમાં આપણે આ બધી વસ્તુ ઉમેરી દઈએ. અત્યારે પાણી થોડુંક ઓછું જ ઉમેરજો, પછી પીસતું જવાનું અને જરૂર જણાય એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું. તો પહેલાં હું બધું આખું ઉમેરી દઉં છું. આ ઠંડાઈ તમને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. અને જો બાળકો આવી રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ કે એવું કંઈ વસ્તુ ના ખાતા હોય તો તમે આવી રીતે એને ઠંડાઈ બનાવીને આપો તો એ પી પણ જાય અને ટેસ્ટમાં પણ એને સરસ લાગે. અને તેમના માનસિક અને શારીરિક વિકાસ માટે આ ઠંડાઈ ખૂબ જ ગુણકારી હોય છે. તો આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે મેં બધું આમાં ઉમેરી દીધું છે. હવે આને આપણે એકદમ લીસું પીસી લેવાનું છે, બને એટલું લીસું પીસી લેવાનું. તો મેં આ પીસી લીધું છે. આમાં મેં અત્યારે પાણી નહોતું ઉમેર્યું, થોડુંક જ વરિયારી અને ખસખસમાં પાણી હોય તેટલું જ સાથે મેં પીસી લીધું છે. હવે તેમાં આપણે 1/2 કપ જેટલી ખાંડ ઉમેરવાની. અને જો વજનમાં માપવા જાઓ તો આ 100 ગ્રામ જેટલી ખાંડ છે. હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું આપણે ઠંડુ દૂધ ઉમેરી દઈએ. આમાં દૂધ કોઈ પણ લઈ શકાય, જરૂરી નથી કે ફૂલ ફેટ મિલ્ક જ લેવું. તમારા ઘરમાં જે પણ ઠંડુ દૂધ અવેલેબલ હોય તે લઈ લેવાનું. અને હવે આને પીસી લેવાનું, એકદમ લીસું પીસી લેવાનું. તો તમે જોઈ શકો છો મેં એકદમ લીસું પીસી લીધું છે. હવે તેમાં આપણે બાકીનું વધેલું દૂધ હોય તે ઉમેરી દઈએ. તો 2 મોટા ગ્લાસ મેં પાછું દૂધ ઉમેરી દીધું છે. મેં અહીંયા ટોટલ 600-650 ml દૂધ લીધું છે, એકદમ ઠંડુ દૂધ લીધું છે. હવે આપણે તેને ગાળી લઈએ. જો તમારે આ ના ગાળવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, એમને પણ આપી શકો છો. હવે આ જે બચેલો કૂચો છે તેમાં આપણે પાછું થોડુંક દૂધ કે પાણી નાખીને પાછું તેને મિક્સરમાં પીસીને આમાં મિક્સ કરી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ઠંડાઈ. આ ઠંડા એકદમ ટેસ્ટી લાગે છે અને થોડો થોડો ટેસ્ટ એનો ભાંગ જેવો આવે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ હેલ્થમાં ખૂબ જ સારી હોય છે. તેમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તો એ હેલ્થ માટે ખૂબ જ સારી થઈ જાય છે. તો બાળકોને જરૂરથી પીવડાવજો, સાથે તમે પણ લેજો. ઉપર ગાર્નિશિંગમાં આપણે બદામ અને પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરી લઈએ. તો તૈયાર થઈ ગઈ છે આપણે ફટાફટ બની જતી આ ઠંડાઈ. આ એકદમ ગુણકારી હોય છે. તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો. તો તમે એન્જોય કરો આ ઠંડાઈની. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.